नमस्कार, समाचार इन भरूच में हूँ मेघा अग्रावत आपनो हार्दिक स्वागत करू छू। आप जो रहा छो समाचार इन भरूच। આજના મુખ્ય સમાચાર, ભરૂચના શક્તિનાથ ખાતેથી કારમાં એસઓજી એક વ્યક્તિને રોકડા 35 લાખ સાથે ઝડપી પાડ્યો। રોકડા રૂપિયા 35 લાખ, કાર અને મોબાઈલ મળી કુલ 40.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। હવાલાના નાણાં હોવાની આશંકા। જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ બે વિભાગો તપાસમાં જોડાશે। ગેરકાયદેસર રીતે પાનોલીની કંપનીના નામે મંગાવેલ રૂપિયા 4.32 લાખનો મિથેનોલ ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ। મિથેનોલ અને ટેન્કર કુલ રૂપિયા 14.37 લાખના મુદ્દામાં સાથે ચાલકની અટકાયત। સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં ત્રીજી વાર યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। અમલેશ્વર નહેરમાં પડેલ ડભાલી પાસે ગાબડાના વહેલી તકે રિપેરિંગ શરૂ કરવા વિપક્ષની માંગ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત। ખેડૂતોના વળતરની માંગના કારણે કામગીરી બંધ, આંદોલનની ચીમકી। ભરૂચની માત્ર સિંગ નહીં પરંતુ ચીક્કી પણ દેશ વિદેશમાં સ્વાદ પ્રેમીઓ માટે પ્રચલિત। 60 વર્ષ પહેલા રાજ કપૂરની ફિલ્મ સંગમ જોઈ સિંગના વેપારીએ પોતાની સિંગ સેન્ટરનું નામ સંગમ સિંગ સેન્ટર આપી દીધું। મુંબઈ દિલ્હી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની ભરૂચમાં કામગીરીથી ટ્રાફિક જામ। ગુડ્સ ટ્રેનના ડબલ ટ્રેક માટે દહેગામ નજીક ગડર બિસાડવાની કામગીરી। કામગીરીના કારણે સ્ટેટ હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો। ઝઘડિયા તાલુકાના જરોઈની આધેડ મહિલાની ઉમરવા ગામની સીમમાં હત્યા। અંકલેશ્વરના ગડખોલ ગામના તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ। નેત્રંગના મોટા જામુડા ગામે કાકાની હત્યા કરતો ભત્રીજો। ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શક્તિનાથ ખાતેથી પારખીતના વ્યક્તિને રોકડા રૂપિયા 35 લાખ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં ભરૂચ શહેર અને જિલ્લામાં હવાલા કાંડનું ભૂત ઘણું ગૃત્યું છે, ત્યારે ફરી શંકાસ્પદ હવાલા કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યું છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની સૂચના મુજબ એસઓજી એન્ટી સોશિયલ એક્ટિવિટી અને અર્થતંત્રને ખોખલા કરતા અપરાધો અટકાવવા કામગીરી કરી રહ્યું છે। એસઓજીના રવિન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે શહેરના શક્તિનાથ ખાતે પીઆઈ આનંદ ચૌધરી, પીઆઈ વી કે ભૂતિયા, પીએસઆઈ એ વી સિયાળિયા, શૈલેષભાઈ, સુરેશભાઈ સહિતનો સ્ટાફ વોચમાં હતો। શક્તિનાથ સર્કલ ઉપર બાતમી મુજબની I-20 કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી। કારમાંથી રોકડા રૂપિયા 35 લાખ મળી આવ્યા હતા। કાર ચાલક પારખેતનો દિલાવર મુસા ઉમરજી વોરા પટેલે આ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી હતી। જો કે નાણાં અંગે જરૂરી આધાર પુરાવા બિલ રજૂ કરી નહીં શકતા સીઆરપીસી 41(1)D હેઠળ કાર્યવાહી કરાઈ છે। રોકડા રૂપિયા 35 લાખ, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 40.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ નાણાં કપાસના અનેક કડીથી મોકલાયા હોવાનું કહ્યું છે, જેમાં નાણાં મોકલનાર અહીં કોણ મેળવનાર હતું અને આંગળિયા પેઢીની ભૂમિકા પણ એસઓજી ચકાસાઈ રહી છે। સાથે સંભવત હવાલાના નાણાં અંગે જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે, જેથી આ બે વિભાગો પણ રૂપિયા 35 લાખ રોકડાની તપાસમાં જોડાશે। અંકલેશ્વર જીઆરડીસીની એશિયન પેન્ટ ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે પાનોલીની ઓમકાર કંપનીના નામે મંગાવેલ રૂપિયા 4.32 લાખનો મિથેનોલ મળી કુલ 14.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 15 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અંકલેશ્વર જીઆરડીસીની એશિયન પેન્ટ ચોકડી પાસે ટેન્કર નંબર MH46BM 3598માં શંકાસ્પદ લિક્વિડ ભરેલ છે અને કોઈક કંપનીમાં ખાલી કરવાની ફિરાકમાં છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરના ટેન્કરમાંથી 24,000 લીટર મિથેનોલનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 4.32 લાખનું મિથેનોલ અને ટેન્કર મળી કુલ 14.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુંબઈના YL ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો ટેન્કર ચાલક સુરજીતસિંહ રબેલસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે મિથેનોલનો જથ્થો રાયગઢની સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી કમલાસિંહે અંકલેશ્વર પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું, જે અંગે પોલીસે વધુ પૂછપરછ કરતા સુરતના સાયરસ મહેતાએ પાનોલીની ઓમકાર કેમિકલ કંપનીના નામે હિમાંશુ મુકેશ ભગતવાલાએ મિથેનોલનો ઓર્ડર નોંધાવ્યો હોવાનું જણાવ્યું હતું।
પોલીસે ઓમકાર કંપની માલિક હરેશ પરબત સોલિયા સહિત 15 ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. G20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અન્ય મહાનુભાવો દ્વારા ખુલ્લો મુકાયો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના પ્રાંગણમાં 18 દેશના 41 અને 5 રાજ્યના 11 કરતાં વધુ પતંગવીરોએ રજૂ કર્યો પતંગબાજીનો અવનવો કલાકસબ. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની સૌથી ઊંચી અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમા છે. પ્રવાસનના વધુ એક નવીન આકર્ષણના રૂપમાં ત્રીજી વાર એકતાનગર સ્થિત સરદાર સાહેબની પ્રતિમાના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 ગુજરાત પ્રવાસન અને નર્મદા જિલ્લા પ્રશાસનના સંકલનથી યોજાયો હતો, જેને ભરૂચ મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પતંગ મહોત્સવમાં G20 દેશોમાં સમાવિષ્ટ 18 દેશોના 41થી વધુ અને 5 રાજ્યોના 11 કરતાં વધુ પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. G20ની થીમ સાથે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ને ખુલ્લો મૂકતા પતંગ રસિયાઓનો ઉત્સાહ જોઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે વિદેશો સાથેના સંબંધોની વાત હોય, મિત્રતાની વાત હોય કે દેશના વિકાસની વાત હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે જોડીને દેશના વિકાસને નવી ગતિ પૂરી પાડી છે, જે આજે વિકાસરૂપી ઊંચા આકાશને આંબી રહી છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આજે એકતાનગર ખાતે 18 દેશોના 41 જેટલા કસાયેલા પતંગવીરો આવ્યા છે. તેઓ પતંગ કલાના દેશ વિદેશમાં યોજાતા મહોત્સવમાં ભાગ લે છે. આ મહેમાનોને સરદાર પ્રતિમા અને એકતાનગરમાં અન્ય આકર્ષણો બતાવવાનું આયોજન છે. આ પ્રવાસી પતંગવીરો વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દર્શનીયતાના સંદેશવાહક બનશે અને એના પગલે અહીં નવા મુલાકાતી ઉમેરાશે એવો વિશ્વાસ વસાવાએ વ્યક્ત કર્યો હતો. આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ગુજરાત ટુરિઝમ વિભાગ, ગુજરાત સરકાર ને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરયુષાબેન, ઘનશ્યામભાઈ પટેલ સહકારી આગેવાન, કલેક્ટરશ્રી, DDOશ્રી તથા અન્ય ઉપસ્થિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આ પતંગોત્સવમાં 18 જેટલા વિદેશી પતંગ રસિયા પણ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના પણ અન્ય જિલ્લાઓના કેરાલાથી માંડીને અન્ય રાજ્યોનાથી પણ પતંગ રસિયા પધાર્યા છે. આ પતંગોત્સવ સમગ્ર દેશ અને દુનિયામાં એક આનંદ અને ઉત્સાહ અપાવનારો પ્રસંગ છે. આધ્યાત્મિક રીતે પણ આ મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ તહેવાર આધ્યાત્મિક રીતે પણ ખૂબ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં અગત્યનો આ તહેવાર છે. આદિવાસી વિસ્તારોમાં શેરડીથી માંડીને બોર મામા ભાણિયાને વિતરણ આપવાનો, ભેટ આપવાનો આ પ્રસંગ છે. એટલે બધી જ રીતના આ મકર સંક્રાંતિ ઉત્તરાયણને પર્વને ઉજવવામાં આવે છે. પતંગ રસિયાઓ ઉત્તરાયણ અને 2-3 દિવસ બાકી છે, પરંતુ રાજ્ય સરકારની સાથે આવા આંતરરાષ્ટ્રીય પ્રસંગોત્સવના કાર્યક્રમ પ્રારંભ થઈ ચૂક્યા છે. અમદાવાદ ને બરોડામાં પણ ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્યા છે. લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી આ તહેવારને ઉજવી રહ્યા છે અને સાથે સાથે અમે માનીએ છીએ કે પતંગ જેટલી આકાશમાં ઉડે છે એ રીતે ગુજરાતનો અને દેશનો ઝડપથી વિકાસ થાય. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારખેડા સુગર ફેક્ટરીના ચેરમેન અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. હમણાં જ 2022ના અંતમાં એક સરસ મજાનો પવન દિલ્હીથી ફૂંકાયો, એને વેગ આપ્યો આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે. અને પછી તો જે પતંગ ચૈગા કે ચૈગા કે ચૈગા સાહેબ લોકો કહેતા હતા, કેટલા 56ની છાતી જુએ તેના બોલો તો ખરા, 156ની છાતી હે. એ પવન અનુકૂળ ન હોય તો ન બને. તો પતંગ આપણને શીખવે છે કે જે દિશામાં પવન હોય પતંગને અનુકૂળ, એ પવનને અનુકૂળ પતંગ ચાલે. જીઓ ફિનિટી ખાતે આજે પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે, એનાથી
આપણા દેશનું ગૌરવ પણ વધી રહ્યું છે અને એના દ્વારા અહીંના લોકોને પણ પતંગોત્સવ દ્વારા જ્યારે વિદેશના લોકો અહીંયા આવે ત્યારે રોજગારીના પ્રશ્નો હોય તો એવા પ્રશ્નોને પણ એક નિરાકરણ આવે એ માટેના સતત ને સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ડ્રીમ સ્વપ્નનું છે અને આ ધરતી નર્મદા જિલ્લાની આ ધરતી એમના માટે ખૂબ જ રીતે સૌથી વધારે જો એમને કોઈક ગમતું હોય તો આ નર્મદા જિલ્લાનું આ કેવડિયા સ્થિત એટલે કહેવાય કે આ એમનું ડ્રીમલેન્ડ છે અને એને જ્યારે એમણે ઉજાગર કરવા માટે દેશ અને દુનિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે રીતે એમણે પ્રાધાન્ય આપ્યું છે એ જોતાં એવું લાગે છે કે વિકાસની આ હરણફાળમાં આ નર્મદા જિલ્લો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર આજના પતંગોત્સવના દિવસે વિકાસની હરણફાળમાં આકાશને આંબી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। દેશ વિદેશના મળી 53થી વધુ પતંગબાજો મોજથી પતંગ ઉડાડવાની સાથે નેધરલેન્ડથી આવેલા પતંગબાજ ઇંગેબોર્ગ આર્ટસે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અતુલ્ય નિર્માણ છે અને ખૂબ સુંદર છે। અહીં આવીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ। Today we fly next to the Statue of Unity, which is very impressive. I mean, it's bigger than the Eiffel Tower from France. I've never seen something that impressive before. We have not yet visited it, but we're going to visit it. Also, what do I like about India? I mean, the people are dancing, everybody's smiling, everybody's so nice. I couldn't imagine before I went here how nice it would be. It's very, how do you say, it's overwhelming. Everybody is smiling, everybody is helping you. The food is very nice. I mean, if you ever tasted European food, it's nothing if you compare it to this. It's difficult to explain. It's just really nice to be here. I'm very grateful to be able to be here. દેશ વિદેશના પતંગબાજોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સૂર્યવંદના અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતા મેવાસી નૃત્ય અને હોળી નૃત્ય પણ લોકકલા ગ્રુપ દ્વારા પ્રસ્તુત કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિ કલેક્ટર સીએ ગાંધી, પ્રાયોજના વહીવટદાર પંકજ ઓંધિયા, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, પ્રવાસન નિગમના સિનિયર ઓફિસર ખ્યાતિબેન નાયક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દિનેશભાઈ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખ, અન્ય પદાધિકારીઓ, પ્રવાસન નિગમ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે જ્યાં ઊભા છીએ એ નર્મદા જિલ્લાના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જ્યાં આજે વિશ્વનો અને દેશનો પતંગોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે। સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। એમાં વિદેશના લગભગ 18 જેટલા પતંગબાજો ભાગ લીધો છે અને દેશ અને રાજ્યના 86 જેટલા પતંગબાજો આમ લગભગ 100થી વધુ પતંગબાજો ભાગ લીધો છે અને આ વિશ્વનો સૌથી ઊંચી પ્રતિમા જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં આ પતંગોત્સવના માધ્યમથી પતંગની જેમ ઊંચે ઉડો અને વિકાસ કરો એ વાત આજે સાંસદ મનસુખભાઈ અને દર્શનાબેને જણાવી છે અને અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પતંગોત્સવને માણી રહ્યા છે। અહીંયા દેશ વિદેશના સરસ મજાના પતંગો આકાશમાં ઉડી રહ્યા છે। દીપક જગતાપ, એકતા નગર, નર્મદા। ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી અમલેશ્વર નહેરમાં પડેલ ગાબડાનું વહેલી તકે રિપેરિંગ શરૂ કરાવી શહેરની જનતાને પડતી પાણીની તકલીફ દૂર કરવા પાલિકા વિપક્ષના નેતા અને સભ્યોએ આવેદનપત્ર પાઠવી માંગણી કરવા સાથે આંદોલનને ચીમકી ઉચ્ચારી છે। ભરૂચને પાણી પૂરું પાડતી ડભાલી નજીક નહેરમાં પડેલ ગાબડું પડતા એક ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે,
ત્યારે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે તેમના સાથીદારો હેમેન્દ્ર કોઠીવાલા અને સલીમ અમદાવાદ સાથે સ્થળ મુલાકાત લઈ માહિતી મેળવી હતી, જેમાં 10 દિવસ બાદ પણ રિપેરિંગ કરવાની કોઈ કામગીરી શરૂ કરાઈ ન હોવાનું જણાયું હતું, જે બાદ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. ડભાલી ગામ પાસેની નહેરમાં ભંગાર પડવાથી નહેરનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું હતું, જેથી ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોએ વળતરની માંગ કરી છે. તંત્ર દ્વારા ખેડૂતોના થયેલ નુકસાન માટે વળતર આપવાની કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી, તે માટે ખેડૂતો દ્વારા નહેરની રિપેરિંગ કામગીરી અટકાવવામાં આવેલ છે. ભરૂચ શહેરમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાન્ચ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં 50,000 જેટલા મકાનોમાં તેમજ 800 જેટલા કોમર્શિયલ મિલકતોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા 10 દિવસથી નહેરમાં ગાબડું પડવાથી શહેરના લોકોને બોરિંગના તેમજ માતરિયા તળાવનું પાણી નગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. મળેલ માહિતી મુજબ હાલ 5-6 દિવસ ચાલે તેટલું સ્ટોરેજ પાણી છે. જો કેનાલની રિપેરિંગ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં શહેરના અંદર પાણીની કટોકટી ઊભી થશે. તેથી આ મામલે જિલ્લા કલેક્ટર, નગરપાલિકા અધિકારીઓ, પદાધિકારીઓ, નહેર વિભાગના અધિકારીઓ ખેડૂતોના વળતર મામલે યોગ્ય નિરાકરણ લાવી ડભાલી ગામ પાસે આવેલ નહેરમાં પડેલ ગાબડાનું સમારકામ કરાવે, જેથી શહેરીજનોને આગામી દિવસમાં નિયમિત પાણી પુરવઠો મળી શકે. નહીં તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિપક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોની વળતરની માંગણી છે, ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે, પણ 10 દિવસમાં ના તો ખેડૂતોને વળતર મળેલું છે, ના તો આ કેનલની રિપેરિંગ કામગીરી શરૂ થઈ છે. એટલે કહી શકાય કે તમામ જિલ્લાના અંદર ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધીશો છે તેમની નિષ્ક્રિયતા સામે આવે છે. કોઈપણ ધારાસભ્યએ અહીંયા આવીને ખેડૂતોને મળવાની તસ્દી લીધી નથી, કેનલ રિપેરિંગ થઈ છે કે નહીં એની તસ્દી લીધી નથી. આજે જવાબદાર વિપક્ષ તરીકે અમે અહીંયા આવેલા હતા કે કેટલી કામગીરી શરૂ થઈ છે, પણ કહી શકાય કે અહીંયા કામગીરી શૂન્ય છે. ભરૂચ શહેરના અંદર જે રીતે બોરિંગ અને ટ્યુબવેલથી જે રીતે પાણી પહોંચાડવામાં આવી રહ્યો છે એની પણ કેપેસિટી 5 જ દિવસની છે. મારી અધિકારી સાથે જે રીતે વાત થઈ, નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આવનારા 5-7 દિવસ ચાલી શકે તેટલું જ પાણી સ્ટોરેજ છે એમની પાસે. એટલે આ તંત્ર ઊંઘતું છે. શહેરના લોકો પાણી માટે કહી શકાય કે વલખા મારી રહ્યા છે. એક સમયે હમણાં પાણી આપવામાં આવી રહ્યું છે નગરપાલિકા દ્વારા, એ કામગીરી સારી છે, પણ એક કલાકના અંદર પણ માંડ 20 મિનિટ કે 30 મિનિટ જ પાણી આવે છે. એ પણ જે અમુક વિસ્તારો છે જ્યાં પાણી પહોંચતું નથી, એવા વિસ્તારોના અંદર છેલ્લા 10 દિવસથી સદંતર પાણી નથી આવી રહ્યું. એટલે નગરપાલિકા તંત્ર, જિલ્લા કલેક્ટરશ્રી, વહીવટી તંત્રને, ખાસ કરીને રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને જે કંઈ બી વળતર આપવાનું છે એ વળતરની બાંયધરી આપવામાં આવે, એની સાથે સાથે કેનલનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે. જો આના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો આજે અહીંયા વિઝિટ કરવા આવેલા છે, આવનારા જો કહી શકાય કે ગણતરીના દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે આને રિપેરિંગ કરવાનું ને વળતર માટેનું, તો આંદોલન રૂપી આ કાર્યક્રમ આપીશું. જૂના ભરૂચમાં આવેલા સંગમ સિંગ સેન્ટરની સિંગ તથા વિવિધ ફ્લેવરની ચીક્કી પણ માત્ર ભરૂચ નહીં પરંતુ અન્ય જિલ્લામાં પણ વખણાય છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, અને આ ભરૂચની ખારી સિંગ તેની ધૂળની ડમરીમાંથી સ્વાદિષ્ટ બને છે, અને આ સિંગમાંથી તૈયાર થતી ચીક્કીની પણ માંગ વધુ છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં ઉત્પાદન થતી સિંગ અને ચીક્કી માત્ર ગુજરાતના જિલ્લાઓમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પહોંચી છે. ભરૂચના સોનેરી મહેલ નજીક રહેતા ગફુરભાઈ શેખ સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, અને તે સમયે રાજ કપૂરની એક ફિલ્મ સંગમ મિત્રો સાથે જોવા ગયા હતા. બસ આ ફિલ્મ જોયા બાદ જ ગફુરભાઈએ 1964 પોતાની સિંગ સેન્ટરને સંગમ સિંગ સેન્ટરનું નામ આપી દીધું, અને ત્યારથી જ સંગમ સિંગ સેન્ટરમાંથી માત્ર ગુજરાતના જિલ્લાઓમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ આ સિંગ પ્રચલિત બની ગઈ છે, અને સંગમ સિંગ સેન્ટરની સિંગના વ્યવસાયમાં 3જી પેઢી રૂપે તેમનો વંશ સિરાજ શેખ પોતાના વંશોના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. સંગમ સેન્ટરની માત્ર સિંગ નહીં પરંતુ શિયાળાની મોસમમાં ઉત્પાદન કરાતી વિવિધ ફ્લેવરની ચીક્કીનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે, અને અંદાજે 12-15 પ્રકારના અલગ અલગ ફ્લેવરની ચીક્કીનું રોજનું 1000 કિલો ઉત્પાદન કરી તેને પેકિંગ કરી માત્ર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરના જિલ્લા અને દેશ વિદેશમાં પણ તેઓ પહોંચાડી રહ્યા છે. સાથે જ વિવિધ પ્રકારની ચીક્કી એટલે કે માવા ચીક્કી, સિંગ ચીક્કી, તલ ચીક્કી, કોપરા ચીક્કી, ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરમાં તૈયાર કરવામાં આવતી ચીક્કીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જ માત્ર ભરૂચ જિલ્લાની સિંગ નહીં પરંતુ ભરૂચ જિલ્લામાં ઉત્પાદન થતી ચીક્કીની માંગ પણ મોટા પ્રમાણમાં રહે છે,
અને એટલા માટે રોજ હજારો કિલો ચીક્કીનું ઉત્પાદન કરવામાં આવે છે। શિયાળાની મોસમમાં સિંગ ચીક્કીના ઉત્પાદન માટે કારીગરો પણ રાત દિવસ મહેનત કરતા હોવાનું માનવામાં આવે છે। ચીક્કીના ઉત્પાદન સાથે તેને પેકિંગ કરીને વેપારી સુધી પહોંચાડવામાં આવે છે અને જેટલું ઉત્પાદન કરવામાં સમય લાગે છે તેટલો સમય પહોંચાડવામાં પણ લાગે છે। પરંતુ ઘણા વેપારીઓને ત્યાં સંગમના નામની ચીક્કીની માંગ વધુ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ભરૂચના સંગમ સિંગ સેન્ટરની માત્ર સિંગ નહીં પરંતુ ચીક્કીનું પણ એટલું જ મહત્વ હોવાનું માનવામાં આવે છે। મારું નામ શેખ મોહમ્મદ સિરાજ છે। સોનેરી મહેલ વિસ્તારમાં મારી સંગમ સિંગ નામની દુકાન છે। અમે લોકો 60 વર્ષ જૂના બિઝનેસ લઈને બેસેલા છે। અમારા ત્યાં ખારી સિંગની સાથે ચીક્કી બી વખણાય છે અને ચીક્કીની અંદર અમે લોકો 12-15 જાતના ફ્લેવર બનાવીએ। એમાંથી એક દાણા ચીક્કી આવે, માવા ચીક્કી આવે, ચોકલેટ ચીક્કી આવે, એક સેન્ડવિચ ચીક્કી આવે, ડ્રાયફ્રૂટ આવે, મુખવાસ ચીક્કી આવે, એવી ઘણી બધી વેરાયટી અમે લોકો બનાવીએ છીએ ને અમારી ચીક્કી વિદેશમાં બી ફેમસ છે ને આપણે બધી જગ્યાએ અમે લોકો સપ્લાય બી કરીએ છીએ માલ વેચવા માટે। હોલસેલનું કામ થોડું અમારું ચાલે છે અને દુકાને બી અમે લોકો આ ચીક્કી વેચીએ છીએ। ચીક્કીમાં કોઈ કેમિકલ નથી નાખવામાં આવતું, શુદ્ધ દેશી ગોળની અમે લોકો ચીક્કી બનાવીએ છીએ અને સ્વાસ્થ્ય માટે કેવી હોય છે? સ્વાસ્થ્ય માટે બહુ સારી હોય, કોઈને નુકસાન ના કરે, હેલ્થ માટે બહુ સારી વસ્તુ છે ને શિયાળામાં ચીક્કી ખાવી જ જોઈએ। મુંબઈ દિલ્હી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ગુડ્સ ટ્રેનના અલાયદા ડબલ ટ્રેક માટે દહેગામ નજીક ગડર વિસળવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈ ભરૂચ દહેજ માર્ગ વન વે કરાતા કિલોમીટર લાંબો ચક્કાજામ સતત બીજા દિવસે પણ જોવા મળ્યો હતો। ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન નજીકથી જ એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોર પસાર થઈ રહ્યા છે। ત્રણેયની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે। જો કે ભરૂચ દહેજ સ્ટેટ હાઈવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોરના ગડર બિસાડવામાં અડચણ આવી રહી હતી। ટાટા ગ્રુપને એક્સપ્રેસ ફ્રેટ કન્સોર્ટિયમને ગુડ્સ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેક્ટ મળ્યો છે, જેના દ્વારા ભરૂચ દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગદર વિસાડવા પ્રોજેક્ટ કંપની દ્વારા અગાઉ 29-31 ડિસેમ્બર સુધી બ્લોક લેવા સાથે ડાયવર્ઝનની માંગ કરાઈ હતી, જેમાં 3 દિવસ ભરૂચ થામ વાગરા ઉચ્છણ મુલેર પણિયાદરા થઈ દહેજ રોડ જવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવનાર હતો। જો કે સતત ટ્રાફિકને લઈ જે તે સમયે ગડર લોન્ચિંગની કામગીરી પડતી મુકાઈ હતી। પુનઃ ગતરોજથી ભરૂચ દહેજ માર્ગ વન વે કરી ફ્રેટ કોરિડોર ઉપર ગદર બેસાડવાની કામગીરી મહાકાય ક્રેનો વડે હાથ ધરાઈ હતી। ભરૂચ દહેજ માર્ગને વન વે કરવામાં આવતા બીજા દિવસે પણ વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। એક જ લેન ઉપરથી બંને તરફનો વાહન વ્યવહાર પસાર કરવામાં આવતા લોકોને કલાકો સુધી સ્ટેટ હાઈવે ઉપર જામમાં ફસાવાનો વારો આવ્યો હતો। ઝઘડા તાલુકાના જરોઈની આધેડ મહિલાનો મૃતદેહ ઉમરવા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના જરોઈ ગામે રહેતી 55 વર્ષીય સુમિત્રાબેન વસાવા નામની આધેડ મહિલા ગતરોજ પોતાના બકરા ચરાવવા ગઈ હતી। આ મહિલા મોડે સુધી ઘેર પરત નહીં આવતા તેના પરિવારજનોએ મહિલાની શોધખોળ આરંભી હતી। દરમિયાન રાતના ખબર મળી હતી કે આ મહિલા ઉમરવા ગામની સીમમાં એક ખેતરમાં મૃત હાલતમાં પડેલ છે। મહિલાના પુત્ર સહિત અન્ય ઈસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી। આ મહિલાના ગળામાં સાડીનો ટૂંપો બાંધેલ હતો અને મહિલાના બંને પગના ચંપલ છૂટા છવાયા પડેલા હતા। મૃતકના પરિવારજનોએ ઉમરલા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ જે સ્થળેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો તે સ્થળે આમલેથા પોલીસની હદમાં કોઈ મહિલાના મોત બદલ મૃત મહિલાના પુત્ર રાજુભાઈ શાંતિલાલ વસાવા રહેવાસી ગામ જરોઈ તાલુકો ઝઘડિયાને આમલેથા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી। કોઈ અજાણ્યા એ સમયે કોઈ કારણસર આ અધેડ મહિલા ગળામાં સાડીનો ટૂંપો આપીને તેની હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। હાલ તો આ અધેડ મહિલાના મોત બદલ રહસ્ય સર્જાયું છે। મહિલાની હત્યા કોણે કરી છે તેની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે એમ હાલ જણાઈ રહ્યું છે। અંકલેશ્વરના આંદાડાના લાપતા યુવાનનો મૃતદેહ ગડખોલ ગામના તળાવમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના અંદાડા ગામના મોટું ફળિયામાં રહેતો 35 વર્ષીય સુરેશ વસાવા શનિવારના રોજ લાપતા બન્યો હતો।
જેની પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો, જે 35 વર્ષે યુવાનો ગઢખુલ ગામ પાસે આવેલ GNFC તળાવમાંથી મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે ઘર આગળની જગ્યા માટે ભત્રીજાએ કાકાને ગુપ્ત ભાગે અને શરીરને માર મારતા કાકાનું ટૂંકી સારવાર દરમિયાન નેત્રંગ સરકારી દવાખાને મોત નિપજ્યું હતું. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં રહેતા જશોદાબેન રમેશ વસાવા પોતાના પતિ 56 વર્ષીય રમેશ કાંતિભાઈ વસાવા સાથે ગામમાં આવેલ પોતાના ખેતરે ગયા હતા. તે દરમિયાન જશોદાબેન વસાવા કાકા સસરા દિયરના પુત્ર હરેશ કેસર વસાવાએ કાકા રમેશ વસાવા સાથે ઘર આગળની ખુલ્લી જગ્યા રસ્તા માટે કેમ માંગો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા હરેશ વસાવાએ રમેશભાઈને છાતીના ભાગે જોર જોરથી મુક્કા મારી લાકડીના સપાટા અને ગુપ્ત ભાગે લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાઓના પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 સેવાની મદદ વડે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશ વસાવાનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે નેત્રંગ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુડ ન્યૂઝ ફોર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ. નિધિ વિદ્યા ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, વન ઓફ ધ બેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓફ ભરૂચ, સ્ટાર્ટેડ કોમર્સ સ્ટ્રીમ. એડમિશન ઓપન 11th એન્ડ 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ફ્રોમ એકેડમી યર 2023-2024. હાઈલી એક્સપિરિયન્સ ટીમ ઓફ ટીચર્સ, NCERT પ્રેક્ટિસ એન્ડ ઓરિએન્ટેડ સિલેબસ ટુ ટીચ મોડ, ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ વિથ એમ્ફેસિસ ઓન પ્રેક્ટિકલ લર્નિંગ ઓફ ટેલી અકાઉન્ટિંગ, GST and online taxation and bank visits and many more new initiatives. Supportive and friendly environment to encourage student to achieve full potential. For detailed guidance and coaching for CA Foundation, CS and ICW and professional studies, plot number 4748, Sri Rangkrupa Society near Tulsidham Bharuch. Phone number 02642-222-9951. મોબાઈલ નંબર 7096301788, 7043941511, એન્ડ યુ કેન ઓલ્સો ઇમેલ અસ nidhividyamandir@gmail.com. શિલ્પ ઉત્સવ ટૂંક સમય માટે જ NRI અને વિન્ટર સ્પેશિયલ. શિલ્પ ઉત્સવ જ્યાં રેડીમેડ ગાર્મેન્ટ, જ્વેલરી, ફર્નિચર, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટની 1-9 300 પણ વધુ ચીજ વસ્તુઓ, ફ્રી એન્ટ્રી, પાર્કિંગની વિશેષ વ્યવસ્થા અને હા, સરકારી ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે સમય સવારે 11 રાત્રે 10 કલાક સુધી. આજે જ આપની ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે મુલાકાત લો શિલ્પ ઉત્સવ, ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, તુલસીધામ, ભરૂચ. પિંકી બુટીક. ડિઝાઇનિંગ પ્રોડક્ટ ઇઝ ડિઝાઇનિંગ અ રિલેશનશિપ ને સાર્થક કરતી પિંકી બુટીક, જ્યાં આપની મનપસંદ કુર્તી, કુર્તી પેન્ટ, દુપટ્ટા ગાઉન, ક્રોપ ટોપ, ચણિયા ચૂડી મળશે, જ્યાં લેટેસ્ટ ફેશનનું કલેક્શન પણ મળશે. ઉપરાંત તમે જેવું ઈચ્છો એવા ડિઝાઇનર કપડાં પણ બનાવી આપવામાં આવશે. સ્પેશિયલ ઓફર 15/12/2022 15/1/2022 સુધી ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ. તો ફિલ્મી કલાકારોની જેમ આપ પણ અમારી ડિઝાઇનર કપડાં પહેરી દીપી ઉઠશો. તો આજે જ મુલાકાત લો પિંકી બુટીક, શોપ નંબર 1, કુંજ રેસી પ્લાઝા, ઓપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 7383-9844-62 તથા 7863-8940-13. ભરૂચની નવી ઓળખ સમાન વિકસતા તવરા રોડ પર શુભમ હિલ્સ. અનંત આરામ, અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ. મુખ્ય ઉપયોગિતા અને સગવડતાઓ ધરાવતો સુંદર પ્રોજેક્ટ, જેમાં તમારા સપનાનો બંગલો, ફ્લેટ
તથા શોપ્સ અવેલેબલ. તમામ આધુનિક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, સિક્યુરિટી કેબિન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આ ઉપરાંત 3 BHKના સુંદર બંગલો તથા લિફ્ટની સુવિધાવાળા ફ્લેટ્સનું આયોજન. શુભમ હિલ્સના સુંદર પ્રોજેક્ટમાં આપને મળશે વધુ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, બેંક, જિમ્નાશિયમ, પ્રોવિઝન સ્ટોર, પિઝા કોર્નર સહિત અનેક સગવડો. આજે જ મુલાકાત લો શુભમ હિલ્સ, સર્વે નંબર 297 તવરા રોડ, ભરૂચ. બુકિંગ માટે સંપર્ક 8758859374272, 7228866934. શુભમ હિલ્સ. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમરાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97378855550, 0246 42 263 108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલાને 2 વર્ષથી તેની મરજી વિરુદ્ધ પીછો કરનાર તેમજ મહિલા તેમજ તેની દીકરીના ફોટો પર વિભત્સ લખાણ લખી મહિલાની દીકરી, જમાઈ તથા પરિવારને વોટ્સએપ પર મોકલી બદનામ કરનાર સુરતના ઈસમ સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલાને થોડા વર્ષ પહેલા આરોપી રામ બાલક ભોલા ફગુનીદાસ યાદવ સાથે પરિચય થયો હતો, જ્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. જોકે 2 વર્ષ પહેલાં 2021માં વિધવા મહિલાએ રામ બાલક ભોલા સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જોકે એકતરફી આંધળા પ્રેમમાં પડેલી સમયે વિધવા મહિલાને તેની સાથે સંબંધ રાખવા દહાણ કરી તેનો પીછો કરતો હતો. તેમ છતાં વિધવા મહિલા ના માનતા તેણે છેલ્લા 1 વર્ષથી વિધવા મહિલા અને તેની દીકરીના ફોટા પર બીભત્સ લખાણ લખી તેને વોટ્સએપ મારફતે તેની દીકરી, જમાઈ તથા કુટુંબીજનોને મોકલી બદનામ કરતો હતો. ફરિયાદમાં વિધવા મહિલાના જણાવ્યા પ્રમાણે 8-10 મહિના પહેલાં આરોપીએ ફરિયાદ મહિલાની એશિયન પ્રિન્ટ ચોકડી નજીક સાડી ખેંચી મોટરસાઇકલ પર બેસી જવા જીત કરી હતી અને જો એવું ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારબાદ ફરી 8 જાન્યુઆરી 2023ના વિધવા મહિલા અને તેની નાની દીકરીનો તેમની મરજી વિરુદ્ધ પીછો કરતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે રામ બાલક ભોલા ફગુનીદાસ યાદવ, રહેવાસી સુરત, મૂળ રહેવાસી ગોબરાહી બિહાર, વિરુદ્ધ EPCO કલમ 354A 354D 506(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 67A મુજબ ગુનો દાખલ કરાવતા પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. EPFO EPS 1995 પેન્શનરો દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર ભરૂચને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ઈપીએફઓ ઈપીએસ 1995 પેન્શનરો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પેરા 44(3) અને 44(4) સાથે સંબંધિત વધુ સ્પષ્ટતાઓ સાથે પેન્શનરોને વાસ્તવિક પગારના આધારે ઈપીએફ અને ઈપીએસ યોજનામાં યોગદાન મોકલવા માટે સંયુક્ત વિકલ્પનો ઉપયોગ કરવાની તક આપવા અને તેનો અમલ કરી તે મુજબ સીલબંધ પેન્શનપાત્ર પગાર 5,000, 6,500, 15,000ને બદલે વાસ્તવિક પગાર પર ઈપીએસ પેન્શન આપવું. સુપ્રીમ કોર્ટના ચુકાદાની 4 નવેમ્બર 2022 માર્ગદર્શિકા અનુસાર જેઓ અગાઉ સબમિટ ન થયા હોય પરંતુ ઉચ્ચ પેન્શન માટે તેમનો વિકલ્પ સબમિટ કરવા ઇચ્છુક હોય તેમની પાસેથી વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શન માટેની અરજી સ્વીકારવા માટે તાત્કાલિક જરૂરી આંતરિક પરિપત્ર બહાર પાડવો. ઓફિસમાંથી વિલંબિત પ્રતિસાદ પરિપત્ર અને સંબંધિત મજૂર ફોર્મેટને આધીન દસ્તાવેજો સબમિટ કરવા માટે વધારાના ગ્રેસ પીરિયડની મંજૂરી આપવી. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચ પેન્શન પસંદ કરવા માટે સંયુક્ત ઘોષણાના પોતાના સ્વરૂપો સ્વીકારવા, કારણ કે ઈપીએફઓએ અત્યાર સુધી પેન્શનરોને તેનો લાભ લીધો નથી. લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500, મફત તબીબી સુવિધાઓ માટે પેન્શનરોની લાંબા સમયથી પડતર માંગને મંજૂરી આપવી જેવી વિવિધ માંગણીઓના અમલ માટેની રજૂઆત કરવામાં આવી છે. ઓર મેરે કો દુખ હોતા હે યે ઈપીએસ કા પેન્શન 900 રૂપિયા સે ચાલુ હોતા હે કારણ કે 3,300 તક મિલતા હે. એક વાસ્ટ મેજોરિટી લોગો કો 1,500 રૂપિયા મિલતા હે. સબકો માલૂમ હે યે 1,500 રૂપિયા મે 2 દિન કા રોજ રોટી ભી નહીં હોતા હે. યસ. वो सादा लोगों को क्या गलती है, ये जो ऊपर अदर कैटेगरी ऑफ एम्प्लॉइज उनको 30,000-40,000 रुपया सरकार पेंशन देता है. हम हाँ हम हमारा पसीने का पैसा का प्रोविडेंट फंड कॉन्ट्रीब्यूशन का उसमें से 8.33% फैमिली पेंशन स्कीम में डिपॉजिट करता है. हमको मिलता है 1,200 रुपया, 1,500 रुपया, 3,000 रुपया. हम कैसे जिएंगे? हमको फैमिली नहीं है, हम बीमार नहीं होता है, हमको हॉस्पिटल नहीं जाना पड़ता है, कैसे हम जिएंगे? इसके लिए हाई कोर्ट ने, ऑनरेबल सुप्रीम कोर्ट ने डिसीजन दिया था, हमको सबको हमारा एक्चुअल सैलरी का हिसाब से पेंशन मिला जाएगा. बट उसका जो एक कैटेगरी छोड़ के दूसरा कैटेगरी लोगों को अभी तक पीएफओ का ऑफिस में कम्युनिकेशन आया नहीं है, सर्कुलर अभी तक नहीं आया. और सुप्रीम कोर्ट ने लास्ट डे 3 मार्च को दिया हुआ है, ये 3 मार्च का अंदर अंदर हम इसका ऑप्शन नहीं करेगा देन हम एलिजिबल नहीं होता है, हमारा वो जो लाभ है मिलेगा नहीं. ये सब के लिए हम मेमोरेंडम दे रहा था. और दूसरा, सालों से नेशनल ऑर्गेनाइजेशन का तरफ से सालों से पिछले 3-4 साल से हम स्ट्राइक कर रहे हैं मिनिमम पेंशन, जो जो पगार बहुत कम होता है उन लोगों को भी जीने का है, अपना साथी जीने का, हम सब एक ही है, इसका हिसाब से उनको भी 2 रोज रोटी का पैसा मिलना चाहिए. इसलिए मिनिमम पेंशन 7,500 रुपया उनको भी सब मिलना चाहिए. आवेदन पत्र पाठवामां मुख्य कोऑर्डिनेटर ईपीएफओ ईपीएस 95 पेंशनरो भरूच मुख्य पेंशनरो वी प्रसोब सहित अन्य होद्देदारो अने विविध संगठनना सभ्यो उपस्थित रह्या हता. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નજીક નદીના પુલ પર એક ડમ્પર ચાલકે એક ફોર વ્હીલ ગાડીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હીલ ગાડીને નુકસાન થયું હતું. સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક સુનિલભાઈ દલસુખભાઈ ભગત ગત રોજ તારીખ 9 મીના રોજ બપોરના 1:30 વાગ્યાના અરસામાં તેમના પરિવારજનો સાથે તેમની ફોર વ્હીલ ગાડીમાં અંકલેશ્વર કોઈ કામ માટે જવા નીકળ્યા હતા. તેઓ ઝઘડિયાથી આગળ ગુમાનદેવ નજીક આવેલ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક ડમ્પર ચાલકે તેમની ગાડીને ઓવરટેક કરવા જતા આ બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરનો પાછળનો ભાગ ફોર વ્હીલ ગાડીને વાગી જતા ગાડીને નુકસાન થયું હતું. ઉપરાંત અકસ્માત દરમિયાન ફોર વ્હીલ ગાડીનો આગળનો ખાલી સાઈડનો ભાગ પુલની રેલિંગને અડી જતા ગાડીના બોનેટને પણ નુકસાન થયું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને કોઈ ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ સુનિલભાઈએ ડમ્પરના ચાલકને તેમની ગાડીને થયેલ નુકસાનનો ખર્ચ આપવાનું જણાવતા તેણે ના પાડી હતી. અકસ્માતની આ ઘટના સંદર્ભે સુનિલભાઈ દલસુખભાઈ ભગત રહેવાસી ઝઘડિયા જિલ્લો ભરૂચનાએ ડમ્પર ચાલક ચતુરભાઈ ખુમાનભાઈ વસાવા રહેવાસી ગામ સુલતાનપુરા તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આવેલું છે તે એક તરફ દેશ વિદેશના પતંગબાજો દ્વારા
भव्य पतंग उत्सव उजवाई रह्यो हतो, तो बीजी तरफ देशभरमांथी मोटी संख्यामां प्रवासीओ स्टेच्यू ऑफ यूनिटी जोवा उमटी पड्या हता। शनि रविनी के जाहेर रजा न होवा छता पण प्रवासीओ मोटी संख्यामां स्टेच्यू ऑफ यूनिटी पर सरदार पटेलनी प्रतिमा अने अन्य प्रोजेक्ट जोवा माटे मोटी संख्यामां उमटी रह्या छे। ए बतावे छे के स्टेच्यू ऑफ यूनिटी प्रवासीओनी पहेली पसंद छे। पोताना परिवार साथे, फेमिली साथे मोटी संख्या में स्टेच्यू ऑफ यूनिटी जोवा माटे आवता प्रवासीओनी संख्या में सतत वधारो थई रह्यो छे। शनि रविनी रजा में 50,000 थी वधु प्रवासीओ उमेरता होय छे, तो आडे दिवसे पण 25,000 થી 30,000 प्रवासीओ स्टेच्यू ऑफ यूनिटी की मुलाकात लई रह्या छे। आज स्टेच्यू ऑफ यूनिटी खाते 25,000 થી વધુ પ્રવાસી હતા। खास करीने बसोमां आवा जवा माटे प्रवासीओनी लांबी लांबी कतारो, स्टेच्यू ऑफ परिसर में टिकट लईने अंदर जवा माटे पण लांबी लांबी कतारो जोवा मळती हती। आजे केवड़िया कॉलोनी एकतानगर खाते स्टेच्यू ऑफ यूनिटी परिसर में एक तरफ पतंगोत्सव उजवाई रह्यो छे, जेमां विश्वना देशना विदेशना पतंगबाजो पतंगबाजी करी रह्या छे, तो बीजी तरफ स्टेच्यू ऑफ यूनिटीनुं आकर्षण प्रवासीओ माटे जराय ओछुं थयुं। आजे शनि रवि न होवा छतां मोटी संख्यामां प्रवासीओ अहीं उमट्या छे। अहींया तमे एनी लांबी लाइन जोई शको छो के स्टेच्यू ऑफ यूनिटी विश्वनी सौथी ऊंची प्रतिमा प्रवासીઓનું ખાસ આકર્ષણ બન્યું છે। શનિ રવિ હોય કે આડો દિવસ હોય, વિદ્યાર્થીઓનો પ્રવાસ હોય કે અન્ય જિલ્લાઓમાંથી અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનો ધસારો ભારે રહ્યો છે। આજે લગભગ 25,000 થી 30,000 જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા છે। દીપક જગતાપ, કેવડિયા કોલોની, નર્મદા। જંબુસરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતો હોય જંબુસર પોલીસ ઉમટી હોય તેમ જણાઈ રહ્યું છે। જંબુસરમાં ચોરીના બનાવની સાહી હજી તો સુકાઈ નથી, ત્યાં તો સનરાઈઝ ઈ સોસાયટીના મકાનમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે। જંબુસર નગરના સનરાઈઝ ઈ બંગલા નંબર 49માં રહેતા સમીમબેન અરશદ પટેલ રહે છે। અરશદ પટેલ જેઓ નોકરી અર્થે પરદેશ રહેતા હોય તેમના પત્ની સમીમબેન પટેલ રાત્રિ દરમિયાન પોતાના પિયરમાં સુવા માટે જતા હોય છે અને સવારે ઘર સફાઈ માટે આવતા હોય છે। ગતરોજ રાત્રિના કોઈ અજાણ્યા ચોરી સમયે તેનો લાભ ઉઠાવી ઘરની આગળના ભાગમાં આવેલ જાળીનું તાળું ખોલી અંદરના દરવાજાનું નકુચું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની તિજોરી કબાટમાં મૂકેલ 4 તોલા સોનાના ગહેણા તથા એક મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે સમીમબેન પટેલ ઘરે આવતા ઘરની જાળી ખુલેલી તથા ઘર ખુલ્લું હોવાનું જાણ થતાં ચોરી થવા હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે જંબુસર પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે ઉભેલા બેન મારા ભત્રીજી છે, તેઓના હસબન્ડ વિદેશ હોય અને તેઓના વાલીનું મકાન જંબુસર બાગુ વિસ્તારમાં હોય, તેઓ નાઇટમાં એમના વાલીના ઘરે રહેતા હોય ને આ ઘરને લોક હતું ને ત્યાં ચોરી થઈ છે, જે દરમિયાન ચોરી દરમિયાન 4 તોલાની આજુબાજુ સોનું ચોરાયું છે અને એક મોંઘો મોબાઈલ ફોન ચોરાયેલો છે ને વારંવાર જંબુસર શહેરમાં ચોરીઓ થતી હોય। હું એસપી સાહેબને કહેવા માગું છું કે જ્યારે જ્યારે જંબુસર શહેરમાં ચોરી થાય, કોઈ એફઆઈઆર થાય, આજ દિન સુધી છેલ્લા 15 વર્ષથી મારી જાણ મુજબ આજ દિન સુધી કોઈ ચોરી ડિટેન પોલીસથી થઈ નથી, તો તાકી એસપી સાહેબ સ્પેશિયલ કેસમાં ધ્યાન આપી ને આર્યા ચોરીનો અંજામ આપે અને આના ગુનેગારોને ડિટેન કરવાની પૂરેપૂરી તૈયારી અને કોશિશ કરે એવી મારી અપીલ છે। માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિ અને માતૃભાષા વિષય પર શાળા ખાતે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું। માતૃભાષા એ આપણી ઓળખ છે, માનો ખોળો છે અને માતૃભાષા બોલવી એ આપણો ધર્મ બની જાય છે। બાળક અન્ય ભાષા સાથે માતૃભાષામાં પણ એટલી જ સહજતાથી સરળતાથી બોલી વાંચી શકે, સમજી શકે ત્યારે ગૌરવ અનુભવાય। માતૃભાષાને આત્મસાત કરવી અને કરાવવી એ દરેકની પવિત્ર ફરજ છે, ત્યારે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને નારાયણ વિદ્યાવિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિ અને માતૃભાષા વિષય પર આયોજિત વાર્તાલાપમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહે ઉપસ્થિત રહી ગુજરાતી ભાષા પ્રેમીઓ સાથે વાર્તાલાપ કરી માતૃભાષાને ગૌરવાન્વિત બનાવવાના સુંદર વિચારો રજૂ કરી માતૃભાષા ગુજરાતીનું મહત્વ વિશે મહાનુભાવોએ તેઓની રસાળ શૈલી વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જેપી કોલેજના આચાર્ય ડોક્ટર એનએમ પટેલ, ડોક્ટર મિનલબેન દવે, એમિટી સ્કૂલના રણછોડભાઈ શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેવળ ગુજરાતીની વાત નથી, જેની જે ભાષા છે, જે માતૃભાષા છે, એ બધાની માતૃભાષાનું જતન કરવાની જરૂર છે। અત્યારે
આપણે સ્વભાષા ભૂલીને પરભાષાને અત્યધિક પ્રેમ કરીએ છીએ. કોઈ ભાષાને પ્રેમ કરવો એમાં વાંધો નથી મિત્રો, જરાય વાંધો નથી. કોઈ ભાષા શીખવી એમાંય વાંધો નથી. કોઈ ભાષાની સાથે દ્વેષ વિદ્વેષ હોઈ શકે જ નહીં, કારણ કે બધી જ ભાષા સંપ્રેષણનું કામ કરે છે, યોગ્ય રીતે વિચારોનું આદાન પ્રદાન કરવાનું કામ કરે છે, એકબીજાને સમજવાનું કામ કરે છે. પણ ભાષા આપણી જો બીજી ભાષા બીજી સંસ્કૃતિ લઈને આવી જતી હોય, બિલ્લી પગે જો સંસ્કૃતિ આવી જતી હોય અને એનો ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાનો હોય, એ આપણે કદાપી સહન ન કરી શકીએ. અને એટલા માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એ સતત ક્રિયાશીલ છે માતૃભાષાને જીવંત રાખવા માટે. ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા 3 દિવસીય યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ TYLCD નિવાસી શિબિર કાર્યક્રમ હદરવા ખાતે પ્રારંભ કરાયો હતો. સદર કાર્યક્રમમાં પંચગવ્ય ગૌશાળાના વૈદ પ્રણવ પટેલ તથા હદરવા ગામના ઉપસરપંચ રાજેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ 40 જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમને 3 દિવસ દરમિયાન અલગ અલગ વક્તાઓ દ્વારા પ્રેરિત કરવામાં આવશે. દિવ્યજીતસિંહ ઝાલા, મનીષ જોશી તથા નહેરુ યુવા કેન્દ્રના ઉપનિદેશક સુબ્રત ઘોષની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. પ્રથમ દિવસે ભારતીય વિચાર મંચના વિજયભાઈ શાહ, JP કોલેજના ડોક્ટર પારસ ત્રિવેદી તથા ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે વક્તા તરીકે ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા હતા. અંગારિકા ચોથ નિમિત્તે મક્તમપુર સ્થિત પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશયાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 ચોથનું પુણ્ય આપતી અંગારિકા ચોથ નિમિત્તે ભરૂચના મક્તમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પૂજન અર્ચન અને દર્શન માટે ઉમટ્યા હતા. આ પ્રસંગે મંદિર ખાતે ગણેશયાગ, કેસર સ્નાન સહિત વિશેષ પૂજન અર્ચન અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જય ગણેશ. મારું નામ જગદીશ ગિરી ગોસ્વામી છે. હું અહીં લગભગ 8 વર્ષથી પૂજા કરું છું અને આજે અંગારિકા નિમિત્તે અમે ગણેશ યાગ રાખેલ છે. આ મંદિર 170 વર્ષ જૂનું છે અને દર વર્ષે અંગારિકા ઉપર અમે અહીં ગણેશ યાગ રાખીએ છીએ. લગભગ 8-10 જોડા પૂજામાં બેસે છે. બપોરના કેસર સ્નાનથી અમે દાદાને સ્નાન કરાવીએ છીએ દૂધ કેસરથી, અને 1000 પબ્લિક દાદાના દર્શન અર્થે આવે છે. બહુ શ્રદ્ધાભાવથી અમે અહીંયા દાદાના દર્શન થાય છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે. મારું નામ જીતેન્દ્ર અંબાલા બ્રહ્મભટ્ટ છે. દર વર્ષની જેમ અમે ગણેશયાગને ચતુર્થી દિવસે અમે આવીએ છીએ અને દરેક જણની શ્રદ્ધા અહીંયા પૂરી થાય છે. જે બી કંઈ મનોકામના હોય એ આ ગણપત દાદા 170 વર્ષ જૂનું મંદિર મક્તમપુરના મંદિરમાં ભગવાન દરેકની શ્રદ્ધા પૂરી કરે છે અને ઘણા વર્ષોથી અહીંયા ભરપૂર લોકો આવે છે. જય ગણેશ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતી આશ્રમથી નીકળેલ NCC કેડેટ્સની સાયકલ યાત્રા આમોદ આવી પહોંચી હતી. તેમની સાથે દેશના આર્મી જવાનો પણ જોડાયા હતા. ગાંધીજીના આત્મનિર્ભરના મૂલ્યોને ચરિતાર્થ કરવા અને લોકો પણ આત્મનિર્ભર બને તેવા સુંદર સંદેશ સાથે સાબરમતી આશ્રમથી 7 જાન્યુઆરીએ નીકળેલ NCC કેડેટ્સની સાયકલ યાત્રા આમોદ આવી પહોંચી હતી. સાયકલ યાત્રા નાહિયેર ગુરુકુળ ખાતે રોકાયા બાદ ફરીથી આગળ ભરૂચ જવા માટે નીકળી હતી. ગાંધીજીએ જે મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી યાત્રા કરી સત્યાગ્રહ કર્યો હતો, તેમ NCC કેડેટ્સ દ્વારા આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. સાયકલ યાત્રા દ્વારા આત્મનિર્ભર બનવા, દેશની એકતા બનાવી રાખવા તેમજ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ યાત્રા નીકળી હતી. ભારતમાં જ ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર બનાવવાનો સંદેશ આપ્યો હતો. તે હેશટેગ સાબરમતી સાયકલ રેલીનો 4થો દિવસ છે અને અમે અત્યારે ભરૂચ જિલ્લાની હદમાં અંદર પ્રવેશી ગયા છીએ. આમોદનો જે આશ્રમ હતો ત્યાં અમે લોકોએ થોડી વાર માટે નાના બાળકો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું અને અમે ત્યાં વિઝિટ લીધી. થોડી વાર ત્યાં બાળકોને NCC વિશે સમજાયું, આ રેલી વિશે સમજાયું
અને આજે મારે ફરીવાર આભાર માનવાનો છે અમારા પોલીસ કર્મીઓનો. પ્રથમ દિવસથી જ અમદાવાદથી જ્યારથી રેલી શરૂ થઈ છે ત્યારથી ગુજરાત પોલીસ જે છે એ સતત અમારી સાથે છે. તો આજે જે અમારી સાથે છે એમને હું પરિચય આપવા માગું છું. કોન્સ્ટેબલ શ્રી હરીશભાઈ છે એ અને એમની ટીમ છે. તો હું એમને કહેવા માગું છું કે એમને અમારી સાથેનો જે અનુભવ છે એ કેવો છે. આજરોજ સવારમાં અમે આત્મનિર્ભર ભારત ની રેલી સવારમાં આમોદ પુષ્ટિ વિસ્તાર હદમાં આવતા અમે પોલીસ મિત્રોએ તમામ એનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને તમામ રસ્તા ઉપર ટ્રાફિક તથા સુરક્ષા અમે આપી રહ્યા છીએ. અને અહીંયાથી રેલી ભરૂચથી સુરત અને સુરતથી દાંડી જઈ રહી છે અને અમારા વિસ્તારની હદ પાસ થાય ત્યાં સુધી અમે પૂરો અને સહકાર અને સપોર્ટ આપી રહ્યા છીએ. છે કે જો આ મેસેજ તમારા સુધી પહોંચે તો તમે એ મેસેજને વધારે ને વધારે સ્પ્રેડ કરો. ગુજરાતના જે 25 નવ યુવાન અને યુવતીઓ એક મકસદ સાથે આગળ વધી રહ્યા છે કે ગાંધીજીએ જે આટલા વર્ષ પહેલાં 1930માં પદથી ચાલીને આ યાત્રા પૂરી કરી હતી સાબરમતીથી લઈને દાંડી સુધી, એ જ વસ્તુ એ જ જે રસ્તે છે આ યુવાનો એ સાયકલ દ્વારા જઈ રહ્યા છે અને લોકોમાં સંદેશ ફેલાવી રહ્યા છે કે સ્વાવલંબન જે છે એ કેવી રીતના બનવું જોઈએ. તો સ્વાવલંબન મતલબ જ્યારે ગાંધીજીનો જે સ્વાવલંબનનો મતલબ છે અલગ હતો અને આજનો મતલબ છે એ અલગ છે. આપણે જે નાની નાની કુટેવો છે, બહારની વસ્તુઓનું જે વેચાણ આપણા દેશમાં થાય છે, આ બધી વસ્તુઓ બંધ થાય, પર્યાવરણ વિશે આપણે જાગૃત બનીએ એના માટે થઈને સાયકલ રેલીથી આ એનસીસીના નવયુવાનો કેડેટો જે છે એ એક બોળા પ્રમાણમાં પૂરી યાત્રા પૂરી કરી રહ્યા છે. તો અમારો એવો અનુરોધ છે આપને, જો આ મેસેજ આપને મળે તો આ જે યાત્રા છે અમારું જે હેશટેગ સાબરમતી સાયકલ રેલીને પૂરેપૂરો જે છે એ પ્રતિસાદ આપો, એનો ફેલાવો કરો, જેનાથી એનસીસી એનસીસીના કેડેટ્સ અને અમારા જે યુવક યુવતીઓ છે એનો ઉત્સાહ છે એ બની રહે. કેડેટ સાનિયા, હમ યે સાયકલ રેલી કર રહે હૈ ક્યુંકિ હમ ગાંધીજી કે પચિન્હો કો દોહરાતે હુએ અહેમદાબાદ સે દાંડી તક યે સાયકલ રેલી કર રહે હૈ જો ગાંધીજીને અંગ્રેજો કે સામને ઉનકા સામના કરતે હુએ નમક કા ભંગ કિયા થા, નમક સત્યાગ્રહ કા જો ઉસે દોહરાતે હુએ હમ દેશ કો યે સંદેશ દેના ચાહતે હૈ કે આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને ઓર એકતા હમારે દેશમાં બની રહે, યે મેસેજ હમ પહોંચાના ચાહતે હૈ. ઇસલિયે હમારી ઇસ રેલી કા મોટો દિયા ગયા હૈ આત્મનિર્ભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓર, ઓર હમ યે ચાહતે હૈ કે ઇસે જ્યાદા સે જ્યાદા શેર કરે ઓર પૂરે દેશમાં ફેલાએ તાકે હમ યહી આગે બઢા શકે. જો ગાંધીજીને હમારી આઝાદી કે લિયે કિયા થા હમે ભૂલના નહીં હૈ, હમ આગે બઢાતે રહે ઓર ઇસી આત્મનિર્ભરતા કો બઢાતે રહે. આત્મનિર્ભર હોના યાની કે હમ અપને પેર પે ખડે હોના, હમે દૂસરો કે દેશ સે ભી ચીઝે નહીં લેની હૈ, હમ અપને આપ ટ્રાય કરેંગે કે હમારી નીડ હમારે દેશ મે હો ઓર હમ આત્મનિર્ભર બને ઓર હમારા દેશ એકતા કી ઓર જ્યાદા સે જ્યાદા બઢતા રહે ઓર યે મેસેજ ફેલતા રહે. અમારી સાયકલ રેલીની શરૂઆત 7 જાન્યુઆરીથી થઈ હતી, જે સાબરમતીથી દાંડી સુધીની આ યાત્રા કરવાના છે. જેમ ગાંધીજીએ તેમના સાથીઓ સાથે સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી, તેવી જ રીતે અમે સાયકલ દ્વારા તેમના પદચિહ્નોને દોહરાવતા આ યાત્રા પૂર્ણ કરવાના છીએ. અમે 7 તારીખે સાબરમતીથી નીકળ્યા હતા, પછી ત્યાંથી નવાપુરા, માતર, નડિયાદ, આણંદ, બોરસદ, કંકાપુરા આવી રીતે અમે છેક દાંડી સુધી જવાના છીએ. અમારી યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે આત્મનિર્ભર ભારતનો સફળ સ્વાવલંબન કી ઓર, આ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને અમે બધાને સંદેશ આપવા માગીએ છીએ કે તેઓ સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને પોતાના પર વિશ્વાસ રાખે. એવું કોઈ કામ નથી કે જે ખુદ નથી કરી શકતા. કોઈના ઉપર સહારો ના રાખે કે આ હશે તો જ મારું કામ થશે. પોતે સ્વનિર્ભર બને, પોતા પર પૂરેપૂરો વિશ્વાસ રાખે કે હા, કોઈ કામ એવું કામ નથી કે હું નથી કરી શકતી. ખડાયતા મહિલા મંડળની વાર્ષિક મીટિંગનું આયોજન શ્રી નિકેતન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મીટિંગમાં નવા પ્રમુખ, મંત્રી તેમજ ખજાનચી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહે સૌને આવકાર્યા હતા. પ્રમુખ મોનાબેન શાહે સભ્યોનું સ્વાગત કરી આગામી વર્ષમાં પણ આવો ને આવો સાથ સહકાર આપશો તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
મંત્રી હેમાબેન બક્ષીએ સમગ્ર વર્ષનો અહેવાલ વર્ણવ્યો હતો. હેતલબેને સભ્યો બહેનોને રમત રમાડી ઇનામ આપ્યા હતા. સૈયદ હસન અશરફી અશરફના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના વિવિધ ધાર્મિક પ્રવચનો થતા હોય તેવું હમણાં ભરૂચ જિલ્લાના પ્રવાસે છે. તેઓ ગત રાત્રિએ તેમનો રાતવાસો કરવા માટે નવીપુર ગામે પધાર્યા હતા. નવીપુર ખાતે તેમણે હાફજ સોહેલ સઈદ મૌલવીને ત્યાં પોતાનો રાતવાસ કર્યો હતો. તે પ્રસંગે તેઓને આવકારવા માટે મોહસિન આઝમ મિશનના કાર્યકરો, ગામના યુવાનો અને વડીલો દ્વારા નેશનલ હાઈવે નવીપુર સ્ટેન્ડથી રાત્રિ રોકાણના સ્થાન સુધી પુષ્પ વરસાવી રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે તેમના મુલાકાતી ઉમટી પડ્યા હતા અને ગામમાં ખુશીનો માહોલ જામ્યો હતો.